नमस्कार मित्रों, उमा विद्या संकुल आज आपणे धोरण 12 साइंस नी अंदर जे गणित विषय नी अंदर आपणे चैप्टर 5 सातत्य अने विकलन लीधा एनी आपणे चर्चा करवानी। आगळना जे तमे विडियो जोया हशे तो ई प्रमाणे आज आपणे स्वाध्याय છેલ્લે આપણે જે સ્વાધ્યાય 5.5 સુધીના ઉદાહરણ વ્યવસ્થિત આપણે ગણતરી કરી છે, આજે સ્વાધ્યાય 5.5 ની અંદર પહેલો દાખલો જેનું x પ્રત્યે આપણે વિકલન કરવાનું હોય તો સૌથી પહેલા આ જે રકમ આપણે લઈએ એને આપણે y બરાબર ધારીએ, ધારો કે y બરાબર cos x into cos 2x into cos 3। આજે રકમ આપી હતી એનું આપણે ડાયરેક્ટ વિકલન કરી તો પણ શક્ય હોય, જે ત્રણ પદ ગુણાકારમાં હોય તો ગુણાકારનો કાર્ય નિયમ લગાડી અને સાદુરૂપ આપી શકાય, પરંતુ જો આ ત્રણ પદ ગુણાકારમાં હોય તો આપણે આગળ વાત કરી એ જ રીતે કે બંને બાજુ લોગ લાગુ પાડી લોગ લેવાનું કારણ તો કે લોગ લાગુ પાડવાથી જે આપણને પદ ગુણાકાર ભાગાકારમાં આપેલો એ બધા સરવાળાની અંદર સરળતા થઈ, તો આ શું થાય છે લોગ ખૂણાની અંદર cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3x। રેડી આપ્યો તો આ લોગ લાગુ પાડવાથી જે ખૂણાની અંદર ત્રણેય પદ ગુણાકારમાં આવે એ હવે આપણે શું લખી શકાય તો કે લોગ cos x વત્તા લોગ cos 2x વત્તા લોગ cos 3x। તો આ જોઈએ કો તમે કે જો પદ ગુણાકાર કે ભાગાકારમાં હોય તો લોગ લાગુ પાડવાથી જે ગુણાકારમાં હોય તો બધાય પદ સરવાળામાં આવી જાય, ભાગાકારમાં હોય તો બાદબાકી, જેનાથી શું થાય કે હવે જે વિકલન કરવાનું થાય એમાં આપણને સરળતા રહે। તો હવે આ લોગ લાગુ પાડ્યા પછી હવે આપણે આનું વિકલન કરી તો બંને બાજુ x પ્રત્યે વિકલન કરીએ। આવશે d/dx log y, અને આ જોઈએ હો કે બધા પદ સરવાળામાં આપેલ હોવાથી ડાયરેક્ટ સરવાળાનો કાર્ય નિયમ લાગુ પાડો તો આ પહેલા પદનું x પ્રત્યે વિકલન, એ જ રીતે દરેક પદનું x પ્રત્યે આપણે વિકલન લખીએ તો બીજું પદ d/dx
log cos 2x વત્તા d by dx log cos 3. રેડી આટલું? હવે આ પહેલું પદ log y નું વિકલન, તો આપણે જોયું કે log નું વિકલન 1 ના છેદમાં ખૂણો થાય, તો log y નું વિકલન 1 ના છેદમાં y. log નો ખૂણો y છે, કોઈ પણ ખૂણો હોય ઢાંકી દે, શું થાય 1 ના છેદમાં y, અને ત્યાર પછી જે ખૂણો ઢાંક્યો છે એ ખૂણાનું વિકલન બાજુમાં આવશે એટલે dy by d. એ જ રીતે અહીંયા આ log વાળું પદ પણ એનો ખૂણો cos x આપેલો હોય, તો log નું વિકલન થાય 1 ના છેદમાં ખૂણો એટલે 1 ના છેદમાં cos x, અને કોઈ પણ ખૂણો આપેલો હોય જ્યારે વિકલન કરી ત્યારે સૌ પ્રથમ log નું વિકલન થાય એટલે ખૂણો જે ચલ આપેલો હોય એ ઢાંકી દેવાનું થાય, પછી બાજુમાં એનું વિકલન આપણે લખીએ કે d by dx cos તો આનું વિકલન પૂરું થયું. એ જ રીતે આનું વિકલન કરી તો ફરીથી આ log વાળું પદ આપેલું આ એનો ખૂણો છે, તો 1 ના છેદમાં ખૂણો એટલે કે cos 2x અને બાજુમાં આ cos નું વિકલન. એ જ રીતે આ ત્રીજું પદ એ ફરીથી log વાળું વિધેય, તો 1 ના છેદમાં આ ખૂણો બાજુમાં આ ખૂણાનું વિકલન d by dx cos 3. તો આ log વાળા પદના વિકલન થઈ ગયા. હવે આપણે આ જે ત્રણ જગ્યાએ વિકલન કરવાનું બાકી રહ્યું, આપણે જે રકમ હતી એને y બરાબર રહેલું હોય માટે આપણે dy by dx શોધવાનું હોય, તો y ને આ બાજુ આપણે ગુણાકારમાં લીયા, તો dy by dx is equal to આ y ગુણાકારમાં આવી જશે, અને અહીંયા 1 ના છેદમાં cos x, આ cos x નું સૂત્ર આપણે લખેલું હોય કે cos x નું વિકલન થાય માઇનસ sin. જ્યારે વિકલન કરી ત્યારે ખૂણો ઢાંકી દે, પણ ખૂણો x આપ્યો એટલે બાજુમાં dx by dx જેનું વિકલન 1 થાય એટલે આપણે લખવાની જરૂર નથી. આ 1 ના છેદમાં cos 2x આનું વિકલન કરી તો આ ખૂણો ઢાંકી દે, તો cos નું વિકલન માઇનસ sin 2x, અને બાજુમાં આ 2x નું વિકલન આપણે લખવાનું થાય છે આ 2x વત્તા આ 1 ના છેદમાં આ cos 3x, આ બાજુમાં 3x નું વિકલન પેલા cos નું વિકલન થાય છે માઇનસ sin 3x, અને ખૂણાનું વિકલન d by dx આ 3x. ગણી આપ્યું. હવે આ વાયની જગ્યાએ ફરીથી આપણે રકમ મૂકી આવી, તો વાયની જગ્યાએ રકમ લખી નાખો તો આ આવશે dy by dx બરાબર વાયની જગ્યાએ cos x ઇન્ટુ cos 2x ઇન્ટુ cos 3. આ કાઉન્સની અંદર આ વાયની જગ્યાએ આપણે જે રકમ આપી દીધી લખી ઉપર માઇનસ સાઇન એક્સ છેદમાં કોસ એક્સ, વત્તા ફરીથી આ પર માઇનસ એટલે માઇનસ સાઇન ટુ એક્સ ના છેદમાં cos 2, અને આ પદનું વિકલન કરી તો બગડો 12 આવશે, dx by dx નું 1 થાય એ બગડો અહીંયા
त्यार पछी माइनस साइन थ्री एक्स ना छेद में माइनस साइन थ्री एक्स ना छेद में आ कोस थ्री एक्स અને આયાથી 3 અચળ પર 12 આવશે dx by dx નું વર્ગ થાય તો આ 3 ગુણાકાર તો આયા આપણો વિકલન પૂરું થઈ ગયો અને હવે છેલ્લું સ્ટેપ કે આ ત્રણેય પદને અંદર આપણે ગુણી નાખીએ તો શું થાય કે આ 3 પદ પહેલા આયા ગુણે તો cos x ઉડી જાય તો આ 3 પદ આયા આવશે તો માઈનસ આ cos 2x ઇન્ટુ cos 3x into sin ત્યાર પછી આ ત્રણે પદ આ પદને ગુણે તો અહીંયા cos 2x ઉડશે તો માઈનસ આ પહેલા બગડો લખો cos x into cos 3x into sin 2 પદ ગુણાકારમાં હોવાથી આગળ પાછળ લખો કોઈ જાતનો ફેર પડે અને છેલ્લું આ બધા અહીંયા ગુણે તો cos 3x ઉડે તો શું આવશે માઇનસ 3 આ sin 3x માઇનસ 3 sin 3x આ પદ ઉડી ગયું એટલે આ બે વચ્ચે cos x into cos 2 અહીંયા આપણો દાખલો આ દાખલો જો આપણે ડાયરેક્ટ વિકલન કર્યું હોત તો અત્યારે જે ગુણાકારના કાર્ય નિયમ મુજબ આનાથી ઝડપથી આપણે ગણી શકીએ પણ કોઈ બીજી રકમની અંદર વધારે પદ ગુણાકારમાં મોટા આપેલા હોય